કડલોરમાં એક ગાય માત્ર બત્રીસ સેન્ટીમીટર ઊંચા વાછરડાને જન્મ આપ્યો છે સરકારી વેટ ડોક્ટરોનું કહેવું છે કે આવું જન્મજાત ખામીના કારણે થાય છે ગણપતિના એંગલોડો માડતા એંગલો મતલબ મૂળ માડ અંદર છે બંધ માડ અંદર આ અમારી ગાય છે અમારે કુલ ત્રણ ગાયો છે એમાંથી આ ગાયે ત્રીજા વાછરડાને જન્મ આપ્યો છે જે માત્ર બત્રીસ સેન્ટીમીટર ઊંચું છે આ પહેલાની ગાયો સામાન્ય ઊંચાઈની હતી જર્સીએ આ પ્રકારના વાછરડાને જન્મ આપ્યો છે આ પહેલાં કોઈએ આવું નથી જોયું ઘણા લોકો અહીંયા તેને જોવા આવે છે કેમ કે તેમણે આ રીતનું વાછરડું પહેલાં જોયું જ નથી તે બરાબર ચાલી નથી શકતું તેને બહુ મહેનત પડે છે કારણ કે તેના પગ તેના શરીરનું વજન ઊંચકી નથી શકતા અમે તેનું એક બાળકની જેમ ધ્યાન રાખીએ છીએ હંમેશા કોઈને તેની પાસે રહેવું પડે છે નહીતર તેના માટે મુશ્કેલ થઈ જાય છે તે એક બાળક જેવું જ છે પાતક મળી વીટલો કોળ મેં અને નല്ല કણકુટિયા આવાં પોટરું છે આ પહેલાના વાછડા તો સામાન્ય હતા પરંતુ અમારે આમ તેમનું ધ્યાન રાખવાની જરૂર નહોતી પડતી અમે તેમનું દૂધ કાઢતા તેમને બાંધી દેતા અને પછી પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા પરંતુ આ વાછડા સાથે એવું નથી અમને અપેક્ષા નહોતી કે વાછડું આટલું નાનું હશે અમે આ આવું ક્યારેય નથી જોયું એના પગ બહુ જ નાના છે શરીર ભારે છે એ પોતાની જાતે ખાઈ નથી શકતું તો અમે એને બોટલ દ્વારા ગાયનું દૂધ પીવડાવીએ છીએ અમે તેનું એક લાચાર બાળકની જેમ ધ્યાન રાખીએ છીએ તેને જોઈને અમને બહુ દુઃખ થાય છે એ બહુ નાનું છે અને દયનીય હાલતમાં છે તે સંઘર્ષ કરે છે મને તેના માટે ખરાબ લાગે છે કોરેપાડુ કંડ્રુ પાતીના આવું હોવા પાછળના ઘણા કારણો છે કોઈ એક બાબત કારણભૂત ના હોઈ શકે એક કારણ છે ગાય જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના પોષણમાં ઉણપ હોવી તેના ગર્ભવતી હોવા દરમિયાન જો ગાયને કોઈ વાયરલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગી ગયું હોય તો ઘણીવાર ગર્ભવતી હોવા દરમિયાન ગાય કોઈ ઝેરી પદાર્થ ચરી લે તો પણ તેના બાળકનો વિકાસ રોકાઈ જાય છે અંદરના અંગો જેમ કે મગજ સ્નાયુઓને પણ તેની અસર થાય છે વાછરડું વૃદ્ધિની આડઅસર સાથે પેદા થાય છે આવા વાછરડાઓનું ખૂબ ધ્યાન રાખવું પડે છે કે કોઈ અન્ય ફેરફાર તો નથી ને જો તેમને તાવ આવે કે શરદી થાય તો આપણે મદદ કરવી જોઈએ આપણે પશુઓના ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ અને યોગ્ય સારવાર અપાવવી જોઈએ વાછરડાને દૂધ બરાબર પીવડાવવું જોઈએ આપણે તેમનું કેવું ધ્યાન રાખીએ છીએ તેના પર વાછરડાની ઉંમર નિર્ભર કરે છે